આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને ભૂમિ ચોકસીના નમસ્કાર. કેમ છો શ્રોતાઓ અને કેમ છો સુરભીબેન? એકદમ મજામાં. તમે બધા કેમ છો? એકદમ ફાઇન. સુરભીબેન, હવે તો અચાનક જ જાણે સીઝન બદલાઈ રહી છે. બહુ સાચી વાત છે. અને હવે અમે એક જાતની છે ને આપણા વાતાવરણમાં સ્ફૂર્તિ અને આપણામાં પણ સ્ફૂર્તિ આવી રહી છે. અને આમ એક નવો ઉત્સાહ લાગે કે ચલો હવે તો શિયાળો આવ્યો, ઠંડક આવી ગઈ, એટલે હવે તો આ ખાશું, આ બનાવશું, એ વાનગીઓના અને નિત નવી રસોઈના વિચારો હવે આવવાના શરૂ થઈ ગયા છે. ખાવા પીવાની મસ્ત મજાની મોસમ હોય તો એ શિયાળો છે અને હેલ્થ પણ સારી રહે છે. અરે માર્કેટમાં આપણે શાકભાજી લેવા જઈએ ને તો એમાંથી જ આપણે પાંચ વસ્તુ સૂજી આવે કે આજે તો આપણે આ, અને લઈને જ આવી જઈએ. આપણે એમ થાય કે ના ચલો આ લઈ લઈએ, આ લઈ લઈએ, આ એમાં ભાજીઓ બધી પાલક બધી એટલી સરસ ગ્રીન દેખાય ને એટલે લલચાઈ જ જવાય કે ના આ લેવું જ છે આપણે. સાચી વાત છે. તો આજે લિસનર્સ ને હવે આજે આપણે કંઈક શું સરસ મજાનું બસ ભાજી ભાજીનું નામ લીધું ને તો હવે એવું જ કંઈક આપણે શીખવાડી દઈએ. આજે આપણે મેથી મટર મલાઈ બનાવીશું, પણ એ રેસ્ટોરન્ટ સ્ટાઈલ નહીં, ધાબા સ્ટાઈલ બનાવીશું. અરે વાહ. ધાબા સ્ટાઈલ જે મેથી મટર મલાઈ છે ને એનો સ્વાદ અને કલર બંને અલગ હોય છે. જે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મેથી મટર મલાઈ બનાવીએ ને તો એ થોડું બ્લેન્ડ હોય અને વ્હાઈટ ગ્રેવીમાં હોય છે. જ્યારે ધાબા સ્ટાઈલ મેથી મટર મલાઈ બનાવીએ ને તો એ એકદમ ટેસ્ટી હોય. હંમેશા ધાબા સ્ટાઈલ જે પણ વાનગી હોય ને એ એકદમ થોડી આમ આમ તીખી તમતમતી ને મેથી મટર મલાઈ આપણે આપણા શ્રોતાઓને શીખવવા જઈ રહ્યા છીએ. તો એ માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે? જો તેલ અને ઘી જોઈશે આપણે વઘાર કરવા માટે, અને પાકો મટર, મટર એટલે કે વટાણા લેવાના છે અને લીલા જ વટાણા લેવાના છે. 200 ગ્રામ આપણે મેથીની ભાજી લઈશું. આ જે પ્રપોર્શન આપણે લઈ રહ્યા છીએ એ બે વ્યક્તિને થાય એટલું પ્રપોર્શન છે. તમે તમારા ઘરમાં વધારે વ્યક્તિ હોય તો તમે એ પ્રમાણે એમાં એડિશન કરી શકો છો. એની સાથે 3 નંગ ટામેટા લેવાના છે, 1/4 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ખાંડ લઈશું. એની સાથે ખડા મસાલા લઈશું, 1/3 લવિંગ અને એલચી. પછી વઘાર કરશું એની સાથે જીરું, કસૂરી મેથી, 2 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી. કસૂરી મેથી એટલે કે સુકવણી, મેથીની સુકવણી છે. એ આપણે લીલી મેથી તો લઈ જ રહ્યા છીએ પણ એની સાથે કસૂરી મેથી લેવાનું કારણ એ છે કે એની એક સરસ ફ્લેવર મળે છે. જ્યારે પણ તમે કોઈ પંજાબી શાકમાં કે આમ કસૂરી મેથી નાખો ને, ઇવન તમે ધાબા સ્ટાઈલ જે જ્યારે તમે કોઈ વાનગી ખાતા હો ને કે ત્યાં તમે ધાબા ઉપર જઈને કોઈ વાનગી ખાતા હો ને તો તમે કોબી ફ્લાવર નું શાક ખાતા હશો ને તો પણ એની અંદર એ લોકો કસૂરી મેથી નાખતા હોય. એની સુગંધ અને સ્વાદ બંને બહુ જ સરસ આવતું હોય છે. આની અંદર એક થોડો આપણે ટ્વિસ્ટ આપીશું અને એની સાથે આપણે 50 ગ્રામ પનીર પણ લેશું. આ ઓપ્શનલ છે પણ પનીરના કારણે એનો સ્વાદ બહુ સરસ આવે છે. બે આખા લાલ મરચા લઈશું, 1/2 ટીસ્પૂન કિચન કિંગ મસાલો લઈશું. જૈન પણ આવે છે કિચન કિંગ મસાલો અને રેગ્યુલર પણ આવે છે, તમે જે વાપરતા હોય લઈ શકો છો. 2 તમાલપત્ર, 1/2 ટીસ્પૂન સૂંઠ પાવડર લઈશું. હવે આટલા અને એની સાથે 3 ટેબલ સ્પૂન મલાઈ લઈશું. આટલા ઇન્ગ્રેડિયન્ટની આપણે જરૂર પડે છે. ઘરમાં જે આપણે મલાઈ છે એ જ મલાઈનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. જેની પાસે મલાઈ ના હોય કે ઘણા આપણા લિસનર એવા છે કે જે બારે વસે છે, ઇન્ડિયાની બારે રહેતા હોય છે, એ લોકો પાસે મલાઈ અવેલેબલ નથી હોતી તો એ લોકો ક્રીમનો ઉપયોગ કરી શકે છે. ઓકે. હવે આપણે એની રીત જોઈ લઈએ. આમાં આપણે વટાણાને બાફવાના નથી, ડાયરેક્ટ જ લેવાના છે. જ્યારે તમે મેથી મટર મલાઈ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવો ને એમાં કેવું હોય કે ગ્રેવી તૈયાર કરીને ઉપરથી વટાણા એડ કરવામાં આવે છે અને એ બાફેલા વટાણા એડ કરવામાં આવે છે. જ્યારે આની આખી પ્રોસેસ અલગ છે. તો હવે આપણે એની સૌથી પહેલા આપણે રીત જોઈ લઈએ કે કઈ રીતે કરવાનું છે. 1 કડાઈમાં ઘી અને તેલ લેવાનું છે,
ઘી લેવાનું કારણ એ છે કે કોઈ પણ પંજાબી શાક તમે બનાવતા હો તો એની અંદર ઘી ની જે ફ્લેવર હશે ને એનો એના કારણે એનો સ્વાદ બહુ સરસ આવશે. એટલે ઘી અને તેલ લઈ એમાં જીરું અને એની સાથે ખડા મસાલા એટલે કે તજ, લવિંગ, એલચી, આખા લાલ મરચા અને તમાલપત્ર, આ બધી જ વસ્તુનો આપણે વઘાર કરવાનો છે. અને પછી એની અંદર વટાણા અને મેથી બંને ઉમેરી દેવાના છે. હવે વટાણા ઉમેરીને એની સાથે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું છે, નહીં તો શું છે વટાણા ફૂટવા લાગશે તેલમાં. એટલે વટાણાની વટાણાનો જે બાઉલ હોય ને એની અંદર જ 2 ચમચી પાણી ઉમેરીને એ પાણી સાથે જ આપણે વટાણા ઉમેરવાના અને એની સાથે મેથી. મેથીમાં તો ઓલરેડી પાણી હોય જ, કારણ કે આપણે ધોઈને લેતા હોઈએ એટલે એની અંદર થોડા પ્રમાણમાં પાણી હશે જ. અને એની સાથે મીઠું ઉમેરી અને એને 3 થી 4 મિનિટ માટે કૂક થવા દેવાનું, ઢાંકણ ઢાંકી દેવાનું. અને 2 થી 3 મિનિટમાં કૂક થઈ જશે, મેથી પણ સોફ્ટ થઈ જશે અને વટાણા પણ સરસ તૈયાર થઈ જશે, કારણ કે અત્યારે વટાણા પણ બહુ સરસ લીલા આવતા હોય છે. આ આટલું મિશ્રણ તૈયાર થાય, હવે એની અંદર આપણે ટમેટા ઉમેરવાના છે. એટલે તું તમે જુઓ કે આની આખી પ્રોસેસ જ અલગ છે. જનરલી આપણે શું કરીએ કે જયારે પણ કોઈ પંજાબી શાક કે કોઈ પણ શાક બનાવતા હોય તો પેલા સૌથી પહેલા ટમેટાને સાતરતા હોઈએ છે અને પછી એની અંદર બધા મસાલા ઉમેરીએ, પછી એની અંદર બધા શાકભાજી ઉમેરીએ, એવી રીતે આપણે કરતા હોઈએ છે. પણ આની અંદર આપણે અલગ કરી રહ્યા છીએ. હવે એની અંદર ટમેટા ઉમેરવાના છે, પણ ટમેટાને છીલી લેવાના છે. ટમેટાને ક્રશ નથી કરવાના, એટલે કે એની પ્યુરી નથી બનાવવાની. જો તમે એની પેસ્ટ કે પ્યુરી બનાવી નાખશો ને તો છે ને એનો સ્વાદ અલગ આવશે. અને ટમેટા છીણો અથવા તો એને ચોપરમાં ચોપ કરો. ચોપરમાં ચોપ કરશો ને તો એ અત્યારે ક્રશ થશે. અને છીણશો ને સૌથી વધારે બેસ્ટ ઓપ્શન છીણેલું છે કે છીણવાના કારણે શું છે એની છાલ થઈ જશે અને એનું જે ઘર છે ને પલ્પ છે ને એ સરસ છીણાઈ જશે અને એના કારણે એનો સ્વાદ વધારે સરસ આવશે અને કલર ઓછો આવશે. એટલે એકદમ લાલ કલર નહીં થાય, આપણે એકદમ લાલ કલર નથી જોઈતો. ધાબા સ્ટાઈલ જે આપણે બનાવી રહ્યા છીએ એમાં જો છીણેલા ટમેટા હશે તો વધારે સરસ લાગશે. તો એ 3 નંગ આપણે કે લગભગ 200 ગ્રામ જેટલા ટમેટા થશે, 150 થી 200 ગ્રામ જેટલા ટમેટા થશે, તો એને છીણી લેવાના છે. અને છીણી અને એને પણ 1-2 મિનિટ સાંતળી અને કૂક થવા દેવાના છે, જેથી કરીને એની જે કચાશનો સ્વાદ હોય એ જતો રહે. હવે એની અંદર બધા જ મસાલા ઉમેરવાના છે. લાલ મરચું, ધાણા જીરું, હળદર, કિચન કિંગ મસાલો, આ બધું જ ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. પછી થોડું પાણી ઉમેરવાનું છે જરૂર પ્રમાણે, કારણ કે ટમેટા આપણે ટમેટા અને મસાલો બધું જે ડ્રાય થઈ ગયું હશે એટલે એની અંદર થોડું પાણી ઉમેરી દેવાનું છે. અને પાણી ઉમેરી અને ફરીથી એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે એની અંદર મલાઈ ઉમેરવાની છે. મલાઈ એની સાથે 2 ચમચી દહીં પણ ઉમેરવાનું છે. દહીંના કારણે પણ એનો સ્વાદ બહુ સરસ આવે છે. 2 ચમચી દહીં અને મલાઈ આ બંને અને એની કસૂરી મેથી ઉમેરી દેવાની છે અને પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે એની અંદર છેલ્લે પનીર જે છે એને છીણી લેવાનું છે. પનીરને છીણી લેશું અને જો તમને ગમે ને કે આમ ટમેટું ઉપર દેખાતું હોય એવું, તમને ટમેટા દેખાતા હોય એવું બનતું હોય તો એક 1/2 નંગ જેટલું ટમેટું લઈ અને એને બારીક સુધારી લેવાનું છે અને ઉપરથી તમે એને એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. તો બહુ જ સરસ તૈયાર થઈ જશે શાક. અને એ ટમેટું જે ઉપરથી આપણે એડ કર્યું ને એને કૂક થવા નથી દેવાનું. એ હા એ થોડુંક જ એટલે કે અધકચરું ચડવેલું હશે, એ એકદમ સોફ્ટ થઈ જાય એવું નહીં હોય એમ. આ બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે અને ફરીથી છેલ્લે 2 થી 3 ચમચી દહીં ઉમેરી લેવાનું છે. પેલા 2 ચમચી ઉમેરવાનું છે અને પછી 2 ચમચી ઉમેરવાનું છે અને પછી સરસ મિક્સ કરી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. એટલે એકદમ મસ્ત મજાનું ધાબા સ્ટાઈલ મેથી મટર મલાઈ શાક તમારું તૈયાર થઈ જશે. બહુ સરસ મજાનું ટેસ્ટી એવું અને સ્પાઈસી મેથી મટર મલાઈ આજે આપણે શીખ્યું છે, જે ઘરે બનાવી અને શ્રોતાઓ છે એ પરાઠા છે, રોટી છે, નાન છે, બહુ જ બધા ઓપ્શન છે એની સાથે એનો સ્વાદ માણી શકે છે. ચોક્કસથી. અને આ શાક એવું છે કે નાનાથી મોટા બધાને પસંદ આવશે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. આમ પંજાબી શાક છે છતાં પણ એની અંદર કોઈ તમારે કે પેસ્ટ બનાવવાની કે ગ્રેવી બનાવવાની કે કાજુ મગજ કરીની ગ્રેવી બનાવવાની કે એવી કંઈ જરૂર જ નથી. એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. અને મને તો એવું લાગે છે કે વીકમાં એકાદ વખત તો આવી રીતે જો તમે મેથી મટર મલાઈ બનાવો ને તો ઇઝીલી બની જાય. અને સાંજનો જે તમારો પ્રોબ્લેમ છે કે રોજ સાંજના શું બનાવું, તો આ એક સરસ ઓપ્શન પણ મળી જાય. સાચી વાત છે, બહુ સરસ મજાનો ઓપ્શન આજે તમે અમને આપી દીધું છે.
તો આ શિયાળામાં તો સરસ મજાના ગ્રીન વેજીટેબલ્સ આપણે બધાને એમ હોય કે જેટલું પણ સારું આપણે ખાઈ શકીએ એટલું અત્યારે સીઝન છે ખાવાની. તો મસ્ત મજાની મેથી, મટર અને એનું કોમ્બિનેશન કરીને મસ્ત સરસ મજાનું શાક આજે આપે શીખ્યું છે. તો આ સબ્જી પંજાબી સબ્જી છે. શ્રોતાઓ પણ એમના ઘરે જરૂરથી ટ્રાય કરે અને અમને લખી મોકલાવજો કે આ સબ્જી આપને કેવી લાગી છે. ચોક્કસ. તો સુરભીબેન, આજે આપ કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની અમને આ રેસીપી શીખવી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. અને શ્રોતા મિત્રો, અત્યારે હવે મારી સાથે છે સ્મિતાબેન તન્ના. કેમ છો સ્મિતાબેન? એકદમ મજામાં બેન. સ્મિતાબેન, સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ બેન. સ્મિતાબેન, આજે આપ આવ્યા છો તો આપણા લિસનર્સ માટે કઈ નવી રેસીપી લઈને આવ્યા છો? હું આજે મારી બે રેસીપી તમને કહીશ. એક છે રોઝ કોકોનટ સ્ટફ ગુલકંદ લડ્ડુ અને એક છે પીઝા ચીઝી ક્રિસ્પી સ્ટિક. અરે વાહ, તો બંને એકદમ ઇનોવેટિવ અને નવા જ નામ છે. તો સૌથી પહેલા આપ કઈ રેસીપી શેર કરશો? આપણે અત્યારે પેલા છે ને સ્વીટની રેસીપી છે ને તે જોઈ લેશું. ઓકે, તો એ માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે? એના માટે આપણે જોશે આપણે રોઝ કોકોનટ સ્ટફ ગુલકંદ લટ્ટુ છે એના ઉપરના જે કોકોનટ જેનો લેયર છે એના ઉપરના લેયર માટે આપણે 250 ગ્રામ સુકું ટોપરાનું છીણ જે નાયલોન આવે છે એ, પછી 500 ગ્રામ નેસ્લે કન્ડેન્સ મિલ્ક આવે છે. જો તમારી પાસે ના હોય તો તમે એના પેલામાં મિલ્ક પાવડર પણ લઈ શકો. બરોબર. પછી 150 ગ્રામ ફ્રેશ મલાઈ, 3 ચમચી દેશી ઘી, 1/2 કપ દૂધ, 1 ચમચી રોજ એસેન્સ, 4-5 ટીપા રેડ ફૂડ કલર. હવે અંદરના સ્ટફિંગ માટે જોઈ લેશું. તેના માટે છે 4 ચમચી ગુલકંદ, જે રોઝ પેટલ જેમ આવે છે ને જે ફ્રેશ ગુલાબનું જે આપણે પાનમાં જે યુઝ થાય છે ને એ ગુલકંદ. ઓકે. ત્યારબાદ આવશે 50 ગ્રામ કાજુ બદામ પિસ્તાની કતરણ, સાવ સ્મોલ પીસીસમાં જે કટ કરેલા આવે છે ને એવી રીતે લેવાના છે આપણે. ત્યારબાદ આપણે લેશું 2 ચમચી કિસમિસ અને 2 ચમચી ટૂટી ફૂટી. કલરફુલ લઈ શકો, પિંક લઈ શકો. અમે અત્યારે પિંક લીધી છે કારણ કે જે આપણે રોઝ કોકોનટના જે ફ્લેવર આપી છે ને એટલે એમાં પિંક કલરની ટૂટી ફૂટી સારી લાગશે. તો આપણે એમની સામગ્રી લઈ લીધી છે, હવે એમને બનાવવાની રીત જોઈ લેશું. જી બિલકુલ. તો તેના માટે સૌ પ્રથમ જે આપણે સ્ટફિંગ જે બનાવવાનું છે ને એના માટે એક બાઉલ લેવાનું છે. તેમાં ઉપરની જે આપણે મેજરમેન્ટ આપ્યું હતું તે પ્રમાણે ગુલકંદ, કાજુ, બદામ, પિસ્તાની જે કતરણ અને તૂટી ફૂટી લઈ અને બધું મિક્સ કરી લેવાનું છે અને એના ગોળ લાડુ બનાવી અને સ્ટફિંગ તૈયાર કરવાનું છે. ત્યારબાદ ઉપરના લેયર માટે એક પેનમાં ઘી મૂકી તેમાં જે સૂકા નાળિયેરનું જે આપણે સિલિકોનનું જે ટોપરું આવે છે ને નાયલોન એ લઈ અને 5-1 મિનિટ સુધી શેકી લેવાનું છે લાઇટ પિંક કલરનું. ઓકે. તે જેની જે સૂકા નાળિયેરની કચાશ છે ને તે નીકળી જવી જોઈએ, બસ જસ્ટ એટલું જ. જી. ત્યારબાદ તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરી મિક્સ કરી અને 3 મિનિટ સુધી કૂક કરવાનું છે. ત્યારબાદ તેમાં ફ્રેશ મલાઈ, દૂધ ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે અને જ્યાં સુધી પેનમાં બધું લચકા પડતું થવા ન આવે, ઘી છૂટું ન પડે ત્યાં સુધી મિશ્રણને સેટ કરવાનું છે. અને લાસ્ટમાં જે રેડ ફૂડ કલર છે અને રોઝ એસેન્સ છે એને ઉમેરી મિશ્રણને થોડી વાર ઠંડુ કરવા દેવાનું છે. ત્યારબાદ મિશ્રણનો લૂવો લઈ તેની અંદર ગુલકંદ વાળું મિશ્રણ જે પેલું લાડુ વાળું મિશ્રણ છે એની અંદર સ્ટફ કરી દેવાનું છે અને થોડીક વાર પછી સેટ કરવા મૂકવાનું છે. જે આપણે સિમ્પલ કોકોનટનું જે બચ્યું હોય ને તેની અંદર કોટ કરી અને સર્વિંગમાં લઈ લેવાનું છે. તો આપણી જે પહેલી વાનગી છે રોઝ કોકોનટ સ્ટફ ગુલકંદ લડ્ડુ એ રેડી છે. બહુ જ સરસ મજાની ઇનોવેટિવ રેસીપી છે રોઝ કોકોનટ સ્ટફ્ડ ગુલકંદ લડ્ડુ. એટલે બહારથી એક કોકોનટનો લેયર છે અને અંદર સરસ મજાના ગુલકંદ તમે નાખ્યો છે. બહુ જ નવી અને સરસ મજાની રેસીપી આજે આપે શેર કરી છે.
અને બીજી જે રેસીપી આપ શેર કરવાના છો એ છે એ જે એ છે પીઝા ચીઝી ક્રિસ્પી સ્ટિક. અરે વાહ, આમ તો એવું છે ને સ્મિતાબેન કે પીઝા નું નામ પડે ને એટલે બાળકોને તો મજા જ આવી જાય. ઘણી વખત એવું થતું હોય કે એવરી ડે દરરોજ આપણે એમ થાય કે પીઝા બનાવવા અને અથવા તો ખવડાવવા એ પણ બહુ હેલ્ધી નથી, તો આ એક જે એની સ્ટીક છે એ નાસ્તાની અંદર પણ એ લોકો આરામથી ખાઈ શકે છે. સાચી વાત છે. તો તેની આપણે સામગ્રી જોઈ લેશું. જી બિલકુલ બરોબર છે. એના માટે મેં છે ને 250 ગ્રામમાં હાફ ઘઉંનો લોટ લીધો છે અને હાફ મેંદાનો લીધો છે. ઓકે, જેથી હેલ્ધી થઈ જાય. જો તમારે ઘઉંનો જે લોટ છે એકલો યુઝ કરવો હોય તો એ પણ કરી શકો. હા, તો એનો હેલ્ધી વર્ઝન થઈ જશે કે મેંદો આપણે ટોટલી અવોઇડ કરીએ છીએ. ઓકે, તો તમે હાફ પી લઈ શકો અને સેમ મેજરમેન્ટમાં અડધું અડધું પણ લઈ શકો. જી બિલકુલ બરોબર. પછી છે 50 ગ્રામ ઝીણો રવો આવે છે જે એ, પછી 25 ગ્રામ તેલ, 25 ગ્રામ ચીઝ પાવડર. જો ચીઝ પાવડર તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે જે ચીઝ ક્યુબ આવે છે માર્કેટમાં એ પણ યુઝ કરી શકો છો. ઓકે, પછી 2 ચમચી ચીલી ફ્લેક્સ, 2 ચમચી ઓરેગાનો, 2 ચમચી ટોમેટો સોસ. જો તમારી પાસે ટોમેટો પાવડર હોય તો સોસ નહીં લેવાનો, જો હોય તો તમે આ લઈ શકો. એની અવેજીમાં 1 ચમચી ખાંડ લઈ લેવાની છે જો તમને ફાવતી હોય તો. અને નમક છે સ્વાદ અનુસાર અને થોડુંક હુંફાળું પાણી લેવાનું છે. ઓકે, તો એટલા ઇન્ગ્રેડિયન્ટ્સ થી હવે આપ બનાવવા જઈ રહ્યા છો પીઝા ચીઝી સ્ટિક. હા જી બિલકુલ, તો એ માટેની રીત જણાવશો. એના માટે સૌ પ્રથમ જે ઘઉં મેંદાનો લોટ માં રવો, ચીઝ પાવડર, નમક, તેલ, ટોમેટો સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી અને હુંફાળા પાણીથી લોટ બાંધી લેવાનો છે. લોટને 15 મિનિટ સુધી રેવા દેવાનો છે. એમાં થોડુંક 1/2 ચમચી જેવું તેલ નાખી તેને લોટને કૂણવી લેવાનો છે. લોટને કૂણવ્યા બાદ તેની મીડિયમ પતલીની અને જાડીની એવી રોટલીઓની લાંબી પટ્ટી કટ કરી ગરમ તેલમાં મીડિયમ આંચ ઉપર લાઇટ પિંક કલરની તળી લેવાની છે. જો તમને ફાવતું હોય તો ચાટ મસાલો અથવા સંચર પાવડર છાંટી સર્વિંગમાં લઈ શકો છો. તો આપણી ઇઝી એન્ડ ક્વિક પીઝા ચીઝી ક્રિસ્પી સ્ટિક રેડી છે. મિતાબેન બહુ સરસ મજાની રેસીપી છે કે પીઝા ખાવાનું મન થયું હોય પણ ત્યારે આપણે એમ થાય કે હવે પીઝા નથી બનાવ્યા. પાછી એવી છે કે ડ્રાય નાસ્તો સ્નેક પણ કહી શકાય, તો એ પણ આપણે કદાચ એને સ્ટોર કરી અને 2-4 દિવસ સુધી જારમાં ભરીને મૂકી દઈએ તો ક્યારે પણ બાળકોને આપી શકીએ. સાચી વાત છે તમારી. જી, તો બહુ જ સરસ મજાની પીઝા ચીઝી ક્રિસ્પી સ્ટિક આજે આપે અમને શીખવી છે. જી, તો મિતાબેન આજે તમે આ કાર્યક્રમમાં આવ્યા અને સરસ મજાની બે રેસીપી અમારી સાથે શેર કરી. રોઝ કોકોનટ સ્ટફ્ડ ગુલકંદ લડ્ડુ અને એની સાથે પીઝા ચીઝી સ્ટિક, તો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં આપણા રેડિયો શેફ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ સ્મિતાબેન તન્નાએ સરસ મજાની રેસીપીઝ આપણને શીખવી છે. આપને આ રેસીપી કેવી લાગી આપના ઘરે આ રેસીપી આપ જરૂરથી ટ્રાય કરજો અને અમને એના પ્રતિભાવો જરૂરથી મોકલજો. આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઇચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 94-264-21-254 પર. તો મળીએ છીએ આવતા રવિવારે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી, બી ફૂડી એન્ડ બી હેપી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.